હેલો એવરી વન વેલકમ ટુ ધ વેરી ફર્સ્ટ લેક્ચર ઓફ વેવ ઓકે સો ધીસ વિલ બી અ શોર્ટ લેક્ચર ઓન ઇન્ટ્રોડક્શન ઓફ વેવ વેવની ઇક્વેશન કઈ રીતે આવી બરાબર એના વિશે અને એના બેઝિક્સ ફંડામેન્ટલ આપણે ડિસ્કસ કરશું વન્સ વી ગેટ થ્રુ ધ ઇન્ટ્રોડક્શન ઓફ વેવ પછી આપણે એની ડેફિનેશન્સ એનું બાયફર્કેશન કે કઈ વેવને કેવી રીતના આપણે ક્લાસીફાઈ કરીએ બધી વસ્તુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું દિસ વિલ બી અ શોર્ટ લેક્ચર ઓન ઇન્ટ્રોડક્શન ઓફ વેવ એન્ડ હાઉ ટુ ડિરાઈવ વેવ ઇક્વેશન ઓકે આફ્ટર સિંગ લેક્ચરટીવ ટુ રીડ યુ ટુ રીડ એચસી વન્સ કે જેમાં જે રીતે ડિફાઇન કરેલું છે જે વેવની ઇક્વેશન ડિરાઈવ કરેલી છે એ તમે જોઈ શકો ઓકે સો લેડસ્ટાર સો ફર્સ્ટ ઓફ ઓલ ટ્યુ ટુ ડિરાઈવ ઇક્વેશન આપણે એ જોવું પડશે વોટ ઇઝ વેવ મોશન તો અત્યાર સુધી આપણે કહી કે કોઈ પણ આપણે પાર્ટિકલ બ્લોક ઓફ માસ એમ આ રીતના જતો હોય થી બરાબર એ એક્સેલરેશનથી જતો એ બધી વસ્તુ જોઈએ તો વી વર ટ્રાન્સફોર્મિંગ એનર્જી થ્રુ પાર્ટિકલ્સ મતલબ કે સર પાર્ટિકલ ટ્રાન્સફર થાય છે ને સાથે એનર્જી કેરી કરે છે ઓકે ઇન ધ ફોર્મ ઓફ કાયનેટિક એનર્જી ઓર ઉપર જતો હોય તો ઇટ ઇઝ ગેનિંગ સમ પોટેન્શિયલ એનર્જી ઓર મે બી ઇલેક્ટ્રોસ્ટેટિક એનર્જી ઓર એની એનર્જી તો વી વર કેરિંગ પાર્ટિકલ વિથ ધેમ તો શું કર્યું છે વેન અ પાર્ટિકલ મૂવ્સ થ્રુ સ્પેસ ઇટ કેરીઝ કાયનેટિક એનર્જી વિથ ઇટ સેલ્ફ વેર એવર ધ પાર્ટિકલ ગોઝ ધ એનર્જી ગોઝ વેથ ઇટ મતલબ જ્યાં પાર્ટિકલ જાય છે ત્યાં એની સાથે એનર્જી જાય છે ધેટ વોઝ વોટ વી હેવ લર્ન ટિલ નાઉ હવે આપણે ધેર ઇઝ અનધર વે ઓફ ટ્રાન્સપોર્ટિંગ એનર્જી ધેટ ઇઝ વેવ મોશન જેમાં આપણે પાર્ટિકલ ટ્રાન્સફોર્મ નહીં કરીએ બટ એનર્જી ટ્રાન્સફોર્મ કરશું મતલબ સર પાર્ટિકલ ત્યાં ને ત્યાં ઓસિલેટ કરે છે બટ ધ એનર્જી ગેટ્સ ટ્રાન્સપોર્ટેડ ઓકે સેમ વે યુ કેન યુ કેન ગીવ એક્ઝામ્પલ એઝ તમે જે ફોન ઉપર વાત કરો છો ઇફ યુ ઇફ યુ પાસોના લેટર તો લેટર તમે જવા દ્યો છો તો ફિઝિકલ પાર્ટિકલ તમે લેટરના ફોર્મમાં લખીને જવા દો છો ઓર ઇફ યુ રાઈટ એન ઈમેલ તો તમે શું કરો છો તમે અહીંયાથી લખી નાખો છો ધ પાર્ટિકલ ડઝન્ટ મૂવ ધ કીબોર્ડ ધ માઉસ બરાબર જે ડિજિટલી જે વસ્તુ તમે લખી છે એ મૂવ નથી કરતી બટ ધ એનર્જી ગોઝ ધેર ઓકે બટ મેસેજ ત્યાં પહોંચી જાય છે સો ધેર ઇઝ અનધર વે ઓફ ટ્રાન્સપોર્ટિંગ એનર્જી ફ્રોમ વન પાર્ટ ઓફ ધ સ્પેસ ટુ અનધર પાર્ટ

ઓકે સો ધેટ ડિસ્ટર્બન્સ એવું થાય કે અહીંયા તમે જેમ કે બોયલા હોય તો અહીંયા પાર્ટિકલ્સમાં ડિસ્ટર્બન્સ ક્રિએટ થયું બરાબર તો આ પાર્ટિકલ એની બાજુવાળા પાર્ટિકલ્સને ડિસ્ટર્બ કરશે આ પાર્ટિકલ્સ એની બાજુવાળા પાર્ટિકલ્સને ડિસ્ટર્બ ડિસ્ટર્બ કરશે એન્ડ સો ઓન ધીસ ડિસ્ટર્બન્સ પાસેસ મતલબ કે આ જે વેરિએશન જેવું છે ને જે તમે અહીંયા બોલીને એરનું જે વેરિયેશન ક્રિએટ કર્યું એરની જે શું કે એરના મોલિક્યુલ્સનું જે ડિસ્ટર્બન્સ ક્રિએટ કર્યું ધેટ ડિસ્ટર્બન્સ પાસ ઓન થઈ અને જે જે માણસ સાંભળતું હોય એના ઈયર સુધી પહોંચે છે અને એના ઇયર ડ્રમ ઉપર સેમ થી જે કંઈ પણ વસ્તુ હોય એ ઓસિલેટ થાય છે આઈ ડોન્ટ નો વોટ ઇઝ ધેર બાયોલોજીકલી બટ દેર ઇઝ સમ આપણે કહીએ ગુજરાતીમાં તો કાનનો પડદો ઓકે સો ધેટ ઓસિલેટ અને ઈ ઓસિલેટ કરીને બ્રેઇનને સિગ્નલ સિગ્નલ આપે કે આ રીતનું ઓસિલેશન હોય તો ઇટ મીન્સ ધીસ સાઉન્ડ ઓકે સો ધેટ્સ હાઉ યુ એન્ટરપ્રિટ સાઉન્ડ બરાબર અંદરની બાયોલોજી ઓફકોર્સ વી ડોન્ટ નો બટ આપણે ફોકસ કરવાનું છે ધીસ થિંગ ઉપર કે વન્સ યુ ટ્રાન્સમેટેડ બરાબર એકવાર ડિસ્ટર્બન્સ ક્રિએટ થયું તો જો અહીંયા એરના મોલિક્યુલ્સ અહીંયા જ છે આ એરના મોલિક્યુલ્સ અહીંયા જ છે આ એરના મોલિક્યુલ્સ અહીંયા જ છે બટ થોડીક વાર ડિસ્ટર્બ થઈ ગયા અને એ ડિસ્ટર્બન્સ એને બાજુ પાસ કરી દીધો એ ડિસ્ટર્બન્સ બાજુવાડાને પાસ કરી દીધો બરાબર દેટ્સ હાઉ સાઉન્ડ પ્રોપોગેટ્સ તો આ તમે જોઈ શકો અ વેવ ઇઝ અ ડિસ્ટર્બન્સ દેટ પ્રોપોગેટ્સ ઇન સ્પેસ ટ્રાન્સપોર્ટ એનર્જી ટુ ટ્રાન્સપોર્ટ્સ એનર્જી એન્ડ મોમેન્ટમ फ्रॉम वन पॉइंट टू अनदर विदाउट द ट्रांसपोर्ट ऑफ मैटर मतलब मैटर ट्रांसपोर्ट करेट्स ट्रांसपोर्ट दैट इज नोन एज वेव मोशन आई होप तक क्लियरतु हे बराबर सो वेव मोशन आप अत्य सीखे ओके સો હવે એને આપણે સ્ટ્રિંગ ઉપર એપ્લાય કરવાની કોશિશ કરીએ સો યુ વીલ બી એબલ ટુ સી કે વેવ મોશન જે છે એ શું થાય કે સ્ટ્રીંગ ઉપર આપણે આ રીતે જોઈ શકીએ કે પલ્સ ક્રિએટ થઈ ઓકે પછી હું અહીંયા આવી રીતે આમ પલ્સ ક્રિએટ કર્યા કરું ડિસ્ટર્બન્સ ક્રિએટ કર્યા કરું એન્ડ યુ કેન સી ધેટ કે અહીંયા જે પાર્ટિકલ છે ઇફ યુ સી ધેટ કે અહીંયા 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 તમે જાઓ ને ઇફ યુ સી ધેટ ધીસ પાર્ટિકલ ઓકે તો આ પાર્ટિકલ શું થાય છે ખાલી આમથી આમ આમથી આમ ઓસિલેટ થાય છે ઓકે સ્ટ્રિંગ તમે જ્યારે એક રોપ લઈ અને આવી રીતના ડિસ્ટર્બન્સ ક્રિએટ કરો તો રોપ જે છે એ તો આમ જ રહેશે એનું પાર્ટિકલ્સ આવી રીતે ઉપર જશે નીચે જશે ઉપર જશે નીચે જશે શું તો શું થાય કે એનું જે ડિસ્ટર્બન્સ છે એ ટ્રાવેલ કરશે ઓકે સો ધેટ્સ હાઉ વેવ ગેટ ટ્રાન્સમિટેડ આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે બરાબર સો ડિસ્ટર્બન્સ ટ્રાન્સમિટ થશે પાર્ટિકલ તો અહીંયા ને અહીંયા જ રહેશે આ પાર્ટિકલ અહીંયા અહીંયા આ રીતે ઓસિલેટ કરશે યુ કેન સી દેટ રોપને આ રીતે તમે એક ઝટકો આપી અને જોઈ શકો કે ઇટ ગેટ્સ ઓસિલેટ બરાબર ઈ ઓસિલેટ થાય આમથી આમ અને ડિસ્ટર્બન્સ ટ્રાવેલ થાય ઓકે જેમ કે આને કદાચ આપણે એક મોશનમાં તોડીએ તો યુ કેન સી અ વેવ પલ્સ વિચ ઇઝ ક્રિએટેડ ધીસ વે એન્ડ નાવ ઇટ ઇઝ પાસિંગ ઓન ઓકે તો આવી રીતના વેવ પલ્સ અહીંયાથી આમ ક્રિએટ કરી ઓકે ક્રિએટ થાય આ વેવ આવી રીતના પાસ થઈ બરાબર સો પાર્ટિકલ અહીંયાને અહીંયા જ છે પાર્ટિકલ આ રીતના ઓસિલેટ કરે છે પાર્ટિકલ અહીંયા અહીંયાને અહીંયા જ છે મતલબ ઇટ ઇઝ નોટ મૂવિંગ ઇન નેક્સ ડાયરેકશન

નાખતા સાઇન ઓમેગા ટી શીખાતા હતા શું કરતા હતા ટાઈમની વેલ્યુ ઇનપુટ કરતા જતા હતા અને જે આઉટપુટ આવતું હતું એ ડિસ્પ્લેસમેન્ટ હતું મતલબ અત્યાર સુધી આપણે શું મળીના હતા એક્સ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા વોટ ડઝ મીન સર ટાઈમની વેલ્યુ નાખતા जाओ ટી ઇક્વલ ટુ વન સેકન્ડ નાખશો તો આની જે વેલ્યુ આવશે ધેટ ઇઝ ઇટ ડિસપ્લેસમેન્ટ ટી ઇક્વલ ટુ ટુ સેકન્ડ આની જે વેલ્યુ આવશે દેટ ઇઝ ઇટ્સ ડિસપ્લેસમેન્ટ તો ઇટ ઇઝ અ રિલેશન બિટવીન ડિસ્પ્લેસમેન્ટ એન્ડ ટાઈમ એક ઇક્વેશન છે જેમાં તમે ટી ની વેલ્યુ નાખતા જાવ તમને વાયની વેલ્યુ મળતી જશે તો ઓબ્વિયસલી હું ડિસ્ટર્બન્સ ક્રિએટ કરું છું એની પણ કંઈક ઇક્વેશન હોવી જોઈએ મતલબ કે મારે કંઈક મેથેમેટિકલી ડિફાઈન કરવું પડે કે કઈ રીતે હું આ ડિસ્ટર્બન્સ ક્રિએટ કરું છું વન્સ આઈ ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ કે આ ડિસ્ટર્બન્સ ક્રિએટ કરું છું એની શું ઇક્વેશન છે એના પછી હું એને પ્રોપોગેટ કરાવું અને જનરલાઇઝ વેવની ઇક્વેશન બનાવી શકું આઈ હોપ તમને ક્લિયર થતું હશે હું શું કહેવા માંગુ છું તો ફાઇનલી સૌથી પહેલા મારે શું જોઈએ છે સૌથી પહેલા મારે જોઈએ છે કે સર અહીંયા જે ડિસ્ટર્બન્સ ક્રિએટ કરું એની કંઈક ઇક્વેશન હોય સપોઝ વાય એઝ અ ફંક્શન ઓફ ટાઈમ બરાબર એ ફંક્શન ઓફ ટાઈમ ગમે હોય મતલબ એવું હોય શકે કે સર ડિસ્ટર્બન્સ હું આ રીતે ક્રિએટ કરું છું વાય ઇક્વલ ટુ એ સાયન ઓર એલ્સ મારે ડિસ્ટર્બન્સ ક્રિએટ કરવો છે વાય ઇક્વલ ટુ ટી પ્લસ સેવન ઓકે ઓર એલ્સ મારે ડિસ્ટર્બન્સ ક્રિએટ કરવો છે વાય ઇક્વલ ટુ ની પાવર t ગમે હોય શકે સર t ની વેલ્યુ નાખતા જાવ તમને વાયની વેલ્યુ મળતી જશે તમારું ડિસ્ટર્બન્સ કયા ઇક્વેશનને ફોલો કરે છે ઇટ કમ્પ્લીટલી ડિપેન્ડ્સ ઓન યુ કે તમારે કેવું ડિસ્ટર્બન્સ ક્રિએટ કરવું છે બરાબર સો આપણે એક એઝ્યુમ કરી અને આગળ વધવાની કોશિશ કરીએ કે કઈ રીતે એ ડિસ્ટર્બન્સને આગળ લખી અને હું ઇક્વેશન ડિરાઇવ ઇક્વેશન ડેવલપ કરી શકું બીજી વસ્તુ મારે તમને એ કેવી છે કે ઇક્વેશન સર ડેવલપ કરવી પણ શું કામ કરવી છે કેની કેની વચ્ચે રિલેશન જોઈએ છે શું ઇક્વેશન શું કામ ડેવલપ કરવી છે તો આપણે વેવની ઇક્વેશન આ છે તમારી ઘણી બધી બુક્સમાં લખેલું છે તો સર આ શું કે છે ખાલી એટલું જાણી લઈએ પછી આપણે જાણીશું કે ઇક્વેશન કેમ આવી ओके सो लेट अस सी का इक्वेशन सो काउंट कर ली जाए तो यू नो दैट y इक्वल टू a sin ओमेगा t - so, k तो व्हाट आर द वेरिएबल्स k कांस्टेंट छे ओमेगा कांस्टेंट छे वेरिएबल શું છે t x અને y ओके सो શું કહે છે સર ઇટ ઇઝ સેઇંગ ધેટ એટ સમ ઇન્સ્ટન્ટ t એટ સમ એટ સમ ટાઇમ t ओके જેમ કે આ તમે વેવ જોઈ લીધી તો હવે આ તો શું છે ટાઇમ એ આગળ વધતો જાય જો અત્યારે t = 1 સેકન્ડ છે હવે 2 થઈ ગઈ હવે 3 થઈ ગઈ હવે 4 થઈ ગઈ થઈ ગયું તો શું થાય વેવ આગળ આગળ વધતું જાય છે અને દરેક સમય વેવ નો શેપ અલગ અલગ છે હું આવી રીતે આને પોઝ કરી દઉં તો વેવ નો શેપ અત્યારે આ રીતનો થઈ ગયો પછી નેક્સ્ટ સેકન્ડ આ રીતનો છે તો સર આખી રોપનો જે શેપ છે એ અલગ અલગ ટાઈમ ઉપર અલગ અલગ છે ઓકે અને બીજું મારે એ જાણવું છે કે સર કયા એક્સ ઉપર કઈ હાઈટ છે મતલબ તમે જુઓ કે ટી ઇક્વલ ટુ ટી વન ઉપર આ રીતની કઈક સિચ્યુએશન છે બની શકે એના પછીના ના ટી ઉપર આ રીતની કંઈક સિચ્યુએશન હોય બરાબર તો ટી ઇક્વલ ટુ ટી ઇક્વલ ટુ ટી ટુ ઉપર આ એક્સ વાળો પાર્ટિકલ નીચે છે આ એક્સ વાળો પાર્ટિકલ નીચે છે આ એક્સ વાળા નું આટલું ડિસ્પ્લેસમેન્ટ છે આ પાર્ટિકલ નું આટલું ડિસ્પ્લેસમેન્ટ છે એ બધું મને એક ઇક્વેશન ઉપરથી કઈ રીતે ખબર પડે બરાબર તો ધેટ્સ વાય વી નીડ ધીસ ઇક્વેશન આ ઇક્વેશન શું કહેશે કે સર ટાઈમની અલગ અલગ વેલ્યુ નાખતા જાવ ધેટ ઇઝ ટી ઇક્વલ ટુ વન સેકન્ડ આમાં નાખી દેશો અને એક્સની વેલ્યુ નાખશો તો તમને એને કરસ્પોન્ડિંગ ડિસ્પ્લેસમેન્ટ મળી જશે ઓકે વિચ ડિસ્પ્લેસમેન્ટ તો કે વર્ટિકલ ડિસપ્લેસમેન્ટ લેટ એ સી વસ ઓકે સપોઝ ઇફ આઈ હેવ રિટર્ન વાય ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ દેટ મીન્સ સર હું એક્સની વેલ્યુ નાખું ટીની વેલ્યુ નાખું ઓકે સો સપોઝ ટીની વેલ્યુ વન નાખી ને એક્સની વેલ્યુ થ્રી નાખી તો એક્સ ઇક્વલ ટુ થ્રી ઇઝ હિયર

બની શકે નાખો તો કંઈક હોય હોય બરાબર મતલબ મતલબ કે આ અહીંયા સેમ એક ટાઈમ ઉપર એક ફોટોગ્રાફ ઉપર એક્સની અલગ અલગ વેલ્યુ માટે વાયની અલગ અલગ વેલ્યુ છે ઓકે યુ કેન સી યર કે એક ફોટોગ્રાફ તમે અહીંયા પાડી લ્યો ઓકે ઇફ યુ જસ્ટ સી એક ફોટોગ્રાફ મેં અહીંયા પાડીને મૂકો જ છે ઓકે સો આ ફોટોગ્રાફ માટે વર્ટિકલ ડિસ્પ્લેસમેન્ટ અલગ અલગ છે અહીંયા આ એક્સ ઉપર વર્ટિકલ ડિસ્પ્લેસમેન્ટ આ છે આ એક્સ ઉપર વર્ટિકલ ડિસ્પ્લેસમેન્ટ આ છે એવું છે ઓકે અને એક જ એક્સ ઉપર અલગ અલગ ટાઈમે વર્ટિકલ ડિસ્પ્લેસમેન્ટ અલગ છે ધ્યાનથી સાંભળ શું કહું છું એક જ એક્સ ઉપર અલગ અલગ સમયે મતલબ કે ટી ની અલગ અલગ વેલ્યુ આવશે ને ધેટ ઇઝ વર્ટિકલ ડિસ્પ્લેસમેન્ટ ઓકે અને ઓબ્વિયસલી એવું પણ જોઈએ બીકોઝ આ ઓસિલેટ થાય છે આમથી આમ આઈ હોપ ખબર પડતી હશે બરાબર સો આ રીતના ક્લિયરિટીથી તમને ખ્યાલ આવવો જોઈએ કે આ ઇક્વેશનની શું કામ જરૂર છે નાઉ નવ લેટેસ્ટી હાઉ વી ડિરાઈવ ધીસ ઇક્વેશન ઓકે સો फॉर सीम्प्लिटी वो दिस इक्वेशन इज नॉट लुकिंग सीम्पल बट इफ यू फॉलो दिस इक्वेशन तो कहीं कर पल्स है क्रिएट करतेट्स आई हेव केप्ट धीस इक्वेशन सो आ शू लखेलू वाई ईक्वल टू वन माइनस वन माइनस टी स्क्वे बट दिश इज एट एक्स इक्वल टू जीरो तो हमें थोड़क आने डिफाइन कर दो लेटमी टेक दीस रूप हियर आने हूँ एक्स एक्सिश कही दू आने शू कही दू वायक्सीस कही दू तो एट एक्स इक्वल टू जीरो इज द स्टार्टिंग पॉइंट તો આ સ્ટાર્ટિંગ પોઈન્ટ ઉપર હું જે ડિસ્ટર્બન્સ ક્રિએટ કરીશ જે વેવ પલ્સ ક્રિએટ કરીશ એની ઇક્વેશન વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ આ છે ધ્યાનથી સાંભળજો એક્સને મેં ફિક્સ કરી દીધું એટ એક્સ ઇક્વલ ટુ ઝીરો એટ ઇટ સ્ટાર્ટિંગ પોઈન્ટ હું જે ડિસ્ટર્બન્સ કરીશ બરાબર એની ટાઈમના રિસ્પેક્ટમાં મતલબ વન સેકન્ડે ક્યાં હશે ટુ સેકન્ડે ક્યાં હશે એના રિસ્પેક્ટમાં ધીસ ઇઝ ઇટ્સ ઇક્વેશન તો ચાલો સ્ટાર્ટ કરીએ ટીની વેલ્યુ 0 મૂકો ટીની વેલ્યુ ઝીરો મૂકો તો ની વેલ્યુ શું આવે જુઓ જીએ વન 0 ઝીરો ઝીરો વન માઇનસ વન સ્ક્વેર ઇઝ ઝીરો વાયની વેલ્યુ શું આવે ઝીરો મતલબ ઓબવિયસલી ટાઈમ જ્યારે ઝીરો છે ત્યારે તો હજી રોપ અહીંયા ઇનિશિયલ પોઝિશન ઉપર જ છે ટાઈમની વેલ્યુ ઝીરો નાખો તો શું થઈ જશે વન 0.5 એટલે ઝીરો અને ઝીરો પોઈન્ટ ફાઈવ નો સ્કવેર એટલે ઝીરો પોઈન્ટ ટુ ફાઈવ વન માઇનસ ઝીરો પોઈન્ટ ટુ ફાઈવ એટલે વાયની વેલ્યુ શું થઈ ગઈ ઝીરો પોઈન્ટ સેવન ફાઈવ તો મતલબ સર વાય જે છે અત્યારે અત્યારે આનું એક્સ ઇક્વલ ટુ ઝીરો ઉપર આ રોપ જે છે એના એન્ડ પોઈન્ટના હું અહીંયા ઝીરો પોઈન્ટ સેવન ફાઈવ ઉપર લઈ આવ્યું હોય બરાબર પછી ટી ઇક્વલ ટુ વન નાખું અત્યારે શું થશે સર ટી ઇક્વલ ટુ વન નાખીશ તો વન માઇનસ વન ઝીરો ઝીરો સ્કવેર ઝીરો અને વન માઇનસ ઝીરો વન તો આ ક્યાં પહોંચી ગયું હશે ઝીરો પોઈન્ટ સેવન ફાઈવથી

तो सर आ तो मैं बहु डिस्क्रीट वेल्यू ली t टीरो टीक्व टू जीरो पॉइंट फाइव टी ईक्वल टू वन टी ईक्वल टू टू एम करूं कि टी ईक्वल टू जीरो टी ईक्वल टू जीरो पॉइंट जीरो जीरो वन टी ईक्वल टू जीरो पॉइंट जीरो जो जीरो जीरो पॉइंट जीरो जीरो टू टी ईक्वल टू जीरो पॉइंट जीरो जीरो थ्री एवं रीतना अलग 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 टाइम वेल्यूट वाईनी अलग 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 वेल्यू आश सो अस गो टू डेस्मोस एंड सी ग्राफ ऑफ इट एंड हाउ इज द पल्स क्रिएटेड ओके सो अस सी यू मै इग्नोर द अबोव इक्वेशन फॉर द टाइम बिंग दिश जस्ट क्रिएटेड टू मेक अ वेव पेटर्न ओके सो ते अभी इक्वेशन तो आज है इक्वेशन कई है जैसे लिखी है वन माइनस वन माइनस टी स्क्वेर एज आप इक्वेशन है बराबर सो लेट जस्ट सी ध ग्राफ ओके यस तो अँ ते जी सको सी અહીંયાથી વેવ ક્રિએટ થાય છે યુ કેન સી ધ વેવ ગેટિંગ ક્રિએટેડ ઓકે ટી ની વેલ્યુ આગળ 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 વધતી જાય છે ની વેલ્યુ વધી જો ટી ઇક્વલ ટુ વન સેકન્ડે હું સ્ટોપ કરું ટી ઇક્વલ ટુ વન સેકન્ડે જોવા ટી ઇક્વલ ટુ 1 સેકન્ડ ટી ઇક્વલ ટુન ધ ડિસ્પ્લેસમેન્ટ ઇઝ વન સેકન્ડ ઓકે ટી ઇક્વલ ટુ ઝીરો પોઈન્ટ ફાઈવ સેકન્ડે ડિસ્પ્લેસમેન્ટ વોઝ ઝીરો પોઈન્ટ સેવન યુ કે સી ધેટ સી હિયર શું છે ઝીરો સેવન ઓકે ધીસ ઇઝ અનડીફાઈડ ઓકે ઝીરો સેવન થ્રી ઓકે બીકોઝ થોડું ઘણું હલી ગયું બરાબર સો ટી ઇક્વલ ટુ ઝીરો પોઈન્ટ ફાઈવ ધિસપ્લેસમેન્ટ ઇઝ દેશ ટી ઇક્વલ ટુ વન ઉપર જાવ તો જો ડિસ્પ્લેસમેન્ટ ફૂલ થઈ ગયું ઓકે પછી શું થાય છે પછી સર પાછું આવવાનું સ્ટાર્ટ કરે છે જો તો હવે ડિસ્પ્લેસમેન્ટ ઘટતું જાય છે વાય ડાયરેક્શનમાં ઇન ફેક્ટ ઈ વાય કોર્ડિનેટ કઈ છે એક્સ ઇક્વલ ટુ ઝીરો નો y કોર્ડિનેટ કઈ છે શું થતું જાય બરાબર સી ઇટ હેઝ ક્રિએટેડ અ પલ્સ ને નાવ ધીસ પલ્સ ઇઝ મૂવિંગ આઈ હોપ તમને ખબર પડતી હશે બરાબર હવે આ પલ્સ ક્રિએટ થઈ ગઈ પછી કઈ સ્પીડથી મૂવ કરે છે તો આઈ હેવ કેપ્ટ ઇટ્સ વેલોસિટી ઇઝ વન મીટર પર સેકન્ડ ઓકે મતલબ કે તમે જોશો સો યુ વિલ બી એબલ ટુ સી કે જે પલ્સ એક સેકન્ડ પહેલા ક્રિએટ થઈ છે સુધી પહોંચતા કેટલી વાર લાગી એક સેકન્ડ લઈ મતલબ હવે તમે જુઓ ટી ઇક્વલ ટુ વન સેકન્ડ પછી કેવો સિનારિયો છે તો કે ઝીરોની હાઈટ આ છે એક્સ ઇક્વલ ટુ ઝીરો પોઈન્ટ ફાઈવની હાઈટ કંઈક અલગ છે એક્સ ઇક્વલ ટુ વનની હાઈટ ઝીરો છે તો તમે વિચાર કરો કે આ પલ્સ જે અહીંયાથી જનરેટ થઈ એને વન યુનિટ સુધી પહોંચતા કેટલો ટાઈમ લાગ્યો વન સેકન્ડ લાગ્યો બરાબર તો આઈ હેવ કેપ્ટ ધીસ વેલો ઇઝ વન મીટર પર સેકન્ડ અને હું વધારી પણ શકું બરાબર વધારી શકું દેટ ઇટ ડઝન્ટ મેક ઇન ડિફરન્સ ઓકે પછી જેમ કે આગળ કરવું તો કે આ ડિસપ્લેસમેન્ટ અત્યારે પીક ઉપર એક્સ ઇક્વલ ટુ ઝીરો ઉપર મેક્સિમમ મતલબ વન ઉપર જાય છે એક્સ ઇક્વલ ટુ ઝીરો ઉપર વાય ની વેલ્યુ વન ક્યારે છે ટી ઇક્વલ ટુ વન સેકન્ડ ઉપર બરાબર હવે એ પાછું વાયની વેલ્યુ વન એક્સ ઇક્વલ ટુ વન ઉપર ક્યારે થશે તો કે આફ્ટર વન સેકન્ડ બીકોઝ ધ વેલોસિટી ઇઝ વન મીટર પર સેકન્ડ તો અહીંયા જે વસ્તુ થઈ છે આનું જે ડિસ્પ્લેસમેન્ટ છે એને પ્રોપોગેટ કરતાં કેટલો વેલોસિટીથી પ્રોપોગેટ કરે છે વન મીટર પર સેકન્ડ તો એને એક મીટર દૂર જતા કેટલો ટાઈમ લાગશે એક સેકન્ડ લાગશે તો આની જે કન્ડિશન છે આનું જે ડિસ્પ્લેસમેન્ટ છે એને અહીંયાથી અહીંયા પહોંચતા એક સેકન્ડ

અને હવે t ઇક્વલ ટુ 2 એ આ સ્ટાર્ટિંગ પોઝિશન અહીંયા આવી ગઈ આઈ હોપ ક્લિયર થાતું હશે બરાબર સો ઇટ ઇઝ ટેકિંગ 1 મીટર પર સેકન્ડ એઝ સ્પીડ આઈ હોપ તમને ક્લિયર થઈ ગયું હશે નાઉ લેટ અસ ગો ગેટ બેક ટુ ધીસ ઓકે સો હવે અહીંયા તમે જોઈ શકો ઇટ્સ વિડિયો ઓકે તો આ શું થયું તો આ વેવ આ રીતે જનરેટ થઈ અને ઇક્વેશન કઈ હતી 1 1, -1 t2 એન્ડ વિથ વિચ વેલોસિટી ઇટ વોઝ મુવિંગ વન મીટર પર સેકન્ડ તો અહીંયા તમે જોઈ શકો કે આ કઈ વેલોસિટીથી આગળ હું કરે છે વન મીટર પર સેકન્ડથી યુ કેન સી ઇટ સ્મૂથલી કેવી રીતના જાય છે તો બહુ સિમ્પલી આ વન મીટર અને મેં શું કર્યું વન મીટર પર સેકન્ડને સ્લો મોશનમાં હું પ્લે પ્લે કરું બરાબર બાકી વન સેકન્ડ તો ઘણા ટાઈમથી થઈ ગયું હોય બટ આઈ એમ પ્લેઈંગ ઇટ ઇન સ્લો મોશન ઓકે તો સ્લો મોશનમાં તમે જુઓ તો વેવ આ રીતે જનરેટ થઈને આગળ વધી ઓકે आई होपल क्लियर थी गय इक्वेशन इज इज फॉलोइंग धीस इक्वेशन कई इक्वेशन तो सर आवेशन ओके आ इक्वेशन के तो डिस्टर्बंस इक्वेशन है એટ એક્સ ઇક્વલ ટુ ઝીરોની ઇક્વેશન છે બરાબર એક્સ ઇક્વલ ટુ ઝીરો ઉપર ડિસ્ટર્બન્સ કઈ ઇક્વેશન ને ફોલો કરતું હશે તો બી સર દર વખતે હોય નહીં 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 આપણે તો ખાલી આવી પલ જનરેટ કરવી હતી એટલે કે મારે આવું ડિસ્પ્લેસમેન્ટ જનરેટ કરવું હતું એટલે મેં આ ઇક્વેશન લખી તમારી ઇક્વેશન એક્સ સ્ક્વેર એ હોય શકે ઇટ ડઝન્ટ મેક એની ડિફરન્સ અથવા ટી સ્ક્વેર હોઈ શકે કે ટી ઇક્વલ ટુ ઝીરો નાખો તો વન નાખો તો ટુ નાખો તો ફોર એવી રીતના આવી રીતના ડિસ્ટર્બન્સ એવું હોઈ શકે ઇટ ડિપેન્ડ ઓન યુ કે સોર્સ કેવો છે તમારે કેવી રીતે ઝટકો દેવો છે ઓકે ક્લિયર થતું છે બટ મને એટલી ખબર પડી કે સર જે પણ ડિસ્ટર્બન્સ હોય એની કઈક ઇક્વેશન હોય છે અને ઈ ઇક્વેશન હું એફ ઓફ ટી થી પણ દર્શાવી શકું વોટ ડુ વી મીન બાય એફ ઓફ ટી વી મીન દેટ કે આમાં ટી ની અલગ અલગ વેલ્યુ નાખતા જાઓ તમને એફ ઓફ ટી મળતું જાય અને જે એફ ઓફ ટી મળે દેટ ઇઝ ઇટ્સ ડિસ્પ્લેસમેન્ટ ઇન વર્ટિકલ વાય ડાયરેક્શન આઈ હોપ આટલું ક્લિયર થઈ ગયું હશે લેટ અસ ગો ટુ ધ નેક્સ્ટ સ્લાઇડ સો આપણે જોયું ટી ઇક્વલ ટુ ઝીરો ઉપર પલ્સ સ્ટાર્ટ જ નથી થઈ ટી ઇક્વલ ટુ ઝીરો પોઈન્ટ ફાઈવ ઉપર આ હાઈટ અહીંયા પહોંચી ગઈ હતી અને અલગ અલગ એક્સ ઉપર અલગ અલગ ડિસ્પ્લેસમેન્ટ નહોતું ટી ઇક્વલ ટુ વન ઉપર પાછું અલગ અલગ એક્સ ઉપર અલગ અલગ ડિસ્પ્લેસમેન્ટ અને શું હતું કે આનું ડિસપ્લેસમેન્ટ શું થઈ ગયું હતું એટ એક્સ ઇક્વલ ઝીરો વન થઈ ગયું હતું અને એક્સ ઇક્વલ ટુ ઝીરો પોઈન્ટ ફાઈવ કંઈક આ હાઈટ આવી ગઈ હતી એક્સ ઇક્વલ વન ઉપર ઝીરો હતું ડિસ્પ્લેસમેન્ટ બરાબર પછી આગળ થોડાક જઈએ ટી ઇક્વલ ટુ વન પોઈન્ટ ફાઈવ ઉપર શું થતું હતું કે સર એક્સ ઇક્વલ ટુ સમથિંગ ઉપર સપોઝ મારે એમ જ જાણવું છે એક્સ ઇક્વલ ટુ વન ઉપર એક્સ ઇક્વલ ટુ વન ઉપર વન સેકન્ડ પછી કેટલું ડિસ્પ્લેસમેન્ટ વર્ટિકલ ડાયરેકશન વાય છે ધ્યાનથી સાંભળજો હું શું કહું છું ઓકે એક્સ ઇક્વલ ટુ વન ઉપર ઓકે આગળ જઈએ થોડા યસ હા તો ઝીરોથી આ અહીંયા પહોંચી ગયું એક્સ ઇક્વલ ટુ વન ઉપર મારે જાણવું છે કે સર એટ ટાઈમ ટી ઇક્વલ ટુ સમથિંગ સપોઝ હું લઈ લઉં વન સેકન્ડે ઓકે તો ટી ઇક્વલ ટુ વન સેકન્ડે આનું વાયમાં ડિસ્પ્લેસમેન્ટ કેટલું હશે કોનું તો કે એક્સ ઇક્વલ ટુ વનનું ઓકે મતલબ એક્સનો કોર્ડિટા વન છે ટાઈમની વેલ્યુ વન સેકન્ડ મતલબ ટાઈમ છે એ વન સેકન્ડ પછી આનું વાયમાં ડિસ્પ્લેસમેન્ટ કેટલું હશે તો આપણને ખબર છે એટલી કે સર આનું વાઈમાં ડિસ્પ્લેસમેન્ટ એટલું કારણ કે આની સ્પીડ કેટલી છે પેલા તો સર આની સ્પીડ છે વન મીટર પર સેકન્ડ ઓકે સો વન સેકન્ડમાં આ વેવ જે છે એને કેટલું ટ્રાવેલ કર્યું હશે તો કે વન મીટર ટ્રાવેલ કર્યું હશે બરાબર સો આ વન મીટર પેલા મતલબ કે અહીંયા સોર્સ જે છે એનાથી કેટલો દૂર છે વન મીટર ઓકે સો તમે એમ કહી શકો કે સોર્સથી અહીંયા સુધી પહોંચવામાં કેટલો ટાઈમ લાગ્યો છે વન સેકન્ડ લાગ્યું છે બરાબર સોર્સથી અહીંયા સુધી પહોંચવામાં કેટલો ટાઈમ લાગ્યો છે વન સેકન્ડ લાગ્યું છે ઓકે સો જે આનું ડિસ્પ્લેસમેન્ટ હશે એ વન સેકન્ડ પેલા સોર્સ નું ડિસ્પ્લેસમેન્ટ જે હશે એ જ આનું ડિસ્પ્લેસમેન્ટ હશે મતલબ સર આનું ડિસ્પ્લેસમેન્ટ શું હશે તો સર વન સેકન્ડ પેલા જે સોર્સ નું ડિસ્પ્લેસમેન્ટ હતું ને એ અત્યારે આનું ડિસ્પ્લેસમેન્ટ હશે તો વન સેકન્ડ પેલા સોર્સ નું ડિસ્પ્લેસમેન્ટ શું હતું ઝીરો હતું શું કામ કારણ કે ટાઈમ અત્યારે વન સેકન્ડ જ ઇલેપ્સ થયો છે ઓકે સો વન સેકન્ડ પેલા સોર્સ નું ડિસ્પ્લેસમેન્ટ કેટલું હતું ઝીરો હતું તો એટલે આનું ડિસ્પ્લેસમેન્ટ ઝીરો તો ઓકે હવે સર મારે જાણવું છે ટી ઇક્વલ ટુ ટુ ઉપર મતલબ કે ટાઈમ ટુ સેકન્ડ હોય ત્યારે x ઇક્વલ ટુ વનનું ડિસ્પ્લેસમેન્ટ કેટલું હશે તો કે સર એક્સ ઇક્વલ ટુ વનનું ડિસપ્લેસમેન્ટ એ હશે જે સોર્સનું ડિસ્પ્લેસમેન્ટ વન સેકન્ડ પહેલા હતું શું કામ કારણ કે અહીંયા આ ટી ઇક્વલ ટુ ટુ સેકન્ડે અહીંયા જે પણ ડિસપ્લેસમેન્ટ હશે એ ટી ઇક્વલ ટુ વન સેકન્ડે કેનું ડિસ્પ્લેસમેન્ટ હશે સોર્સનું બીકોઝ આ સોર્સ અને આ એક્સ ઇક્વલ ટુ વન એ બે કેટલા ટાઈમથી આગળ આગળ પાછળ છે તો કે સર આ એનાથી વન સેકન્ડ પાછળ છે જે આને ટી ઇક્વલ ટુ વન એ કર્યું ઈ આ ટી ઇક્વલ ટુ ટુ એ કરશે બરાબર સો ટી ઇક્વલ ટુ ટુ એક્સ ઇક્વલ ટુ ઝીરો ઉપર ડિસ્પ્લેસમેન્ટ કેટલું હતું તો કે સર વન હતું બરાબર સોરી ટી ઇક્વલ ટુ વન એ મતલબ આપણે અત્યારે કયું જોઈએ ટી ઇક્વલ ટુ ટુ ઉપર જોઈએ છે ટી ઇક્વલ ટુ ટુ ઉપર જોઈએ છે કેનું એક્સ ઇક્વલ ટુ વન તો ટી ઇક્વલ ટુ ટુ ઉપર એક્સ ઇક્વલ એવી હરકત કરશે જેવું ટી ઇક્વલ ટુ વન એ કર્યું છે ક્યાં એક્સ ઇક્વલ ટુ ઝીરો ઉપર બરાબર મતલબ એક્સ ઇક્વલ ટુ ઝીરો જેવું ટી ઇક્વલ ટુ વન સેકન્ડ ઉપર કર્યું એવું આ એક્સ ઇક્વલ ટુ વન અહીંયા ટી ઇક્વલ ટુ ટુ સેકન્ડે કરશે તો સર એક્સ ઇક્વલ ટુ ઝીરો ટી ઇક્વલ ટુ વન સેકન્ડે ક્યાં હતું તો કે આપણને ખબર જ છે ટી ઇક્વલ ટુ વન સેકન્ડ ઇટ વોઝ એટ ઇટ સ્પીક મતલબ કે વન યુનિટ તો અહીંયા એનું આઉટપુટ શું આવશે અહીંયા વન યુનિટ આવશે ઓકે પછી સર ટી ઇક્વલ ટુ થ્રી સેકન્ડે t = 3 सेकंड डे x = 1 શું કરતો હશે તો કે સર ઈ કરતો હશે જે t = 2 सेकंड डे x = 0 કરતો હતો બરાબર મતલબ કે સર 1 સેકન્ડ પહેલા જે સોર્સ સાથે થ્યું ઈ 1 સેકન્ડ પછી આની સાથે થાશે કાંઈ ક્લિયર થાય છે હું શું કહું છું આઈ હોપ ખબર પડતી હશે બરાબર તો t = 2 a x = 0 કેમ આવે તો કે 0 ઉપર તો જો એટલે i 0 ઉપર છે આઈ હોપ ક્લિયર થાતું હશે બરાબર સો આ રીતનું હું વિચારી શકું હજી થોડુંક એક્ઝામ્પલ લેના આપણે જોઈએ કે અહીંયાથી સ્ટાર્ટ કરીએ ટી ઇક્વલ ટુ ટુ ઉપર શું ડિસ્પ્લેસમેન્ટ હશે બરાબર મતલબ કે ટુ સેકન્ડ પાસ થઈ ગઈ પછી શું હશે તો કે સર ટુ સેકન્ડ નહીં પણ સેકન્ડ પાસ થઈ ગઈ એક્સ ઇક્વલ ટુ ટુનું કેવું કામ કરી છે તો સર ટુ સેકન્ડ એટલે કે શું થઈ ગયું આ બી વચ્ચેનો ડિસ્ટન્સ કંઈક મતલબ આની વેલોસિટી છે વન મી વન મીટર પર સેકન્ડ અને આનું ડિસ્ટન્સ પણ છે કેટલું ટુ ઓકે સો જે પણ આની સાથે અત્યારે થશે આ વેવને પ્રોપોગેટ કરતા સોર્સથી લઈને અહીંયા સુધી કેટલો ટાઈમ લાગ્યો સેકન્ડ તો જે પણ અહીંયા થશે એની ટુ સેકન્ડ પહેલા જે વસ્તુ સોર્સ સાથે થઈ ગઈ હશે બરાબર શું થઈ થઈ ગઈ હશે હશે સોર્સ સાથે તો સોર્સની અત્યારે ટી ઇક્વલ ટુ છે તો ટુ સેકન્ડ પહેલા એટલે ટી ઇક્વલ ટુ ઝીરો ઉપર ટી ઇક્વલ ટુ ઝીરો ઉપર સોર્સની હાલત કેવી હતી તો કે સર જસ્ટ પલ્સ સ્ટાર્ટ કરતું હતું બરાબર અને ડિસ્પ્લેસમેન્ટ કેટલું હતું ઝીરો તો આ પણ હવે શું કરશે ટી ઇક્વલ ટુ ટુ સેકન્ડ જસ્ટ પલ્સ સ્ટાર્ટ કરશે અને ડિસપ્લેસમેન્ટ વર્ટિકલમાં કેટલું ઝી ટી ઇક્વલ ટુ થ્રી સેકન્ડ ઉપર તમે એને જોવા જાવ તો ટી ઇક્વલ ટુ થ્રી સેકન્ડ એક્સ ઇક્વલ ટુ ટુ શું કરતું હશે સર ઈ એ કરતું હશે જે બે સેકન્ડ પેલા સોર્સે કર્યું છે બરાબર ઓકે સો એક્સ ઇક્વલ ટુ ટુ જે છે એ બે સેકન્ડ પહેલા સોર્સે જે કર્યું છે એ અત્યારે કરશે તો બે સેકન્ડ પહેલા ટી ઇક્વલ ટુ થ્રી આપણે જોઈએ છે થ્રી માઇનસ ટુ કરો એટલે વન તો વન સેકન્ડે સોર્સ શું કરતું હતું તો આપણને ખબર છે વન સેકન્ડે સોર્સનું ડિસ્પ્લેસમેન્ટ કેટલું હતું વન યુનિટ ઉપર હતું એટલે અત્યારે ટી ઇક્વલ ટુ ટુ સેકન્ ટી ઇક્વલ ટુ થ્રી સેકન્ડે એક્સ ઇક્વલ ટુ ટુનું ડિસપ્લેસમેન્ટ કેટલું હશે વન યુનિટ ઉપર હશે બરાબર વર્ટિકલ હશે આઈ હોપ ક્લિયર થાતું હશે બરાબર અન t equal to 4 એ પાછું સેમ થઈ જશે જેવું t equal to 2 એ સોર્સ ઉપર હતો મતલબ 2 સેકન્ડ પાછળ હાલે છે ઓકે સો આઈ હોપ તમને ખબર પડી ગઈ છે હવે અમારે જનરલ હવે મારે એવું જાણવું છે કે સર એટ x equal to x મારે એવું જાણવું છે કે સર એટ x એટ સમ રેન્ડમ x અત્યારે y નું ડિસ્પ્લેસમેન્ટ શું હશે તો ઈફ આઈ નો કે વેવ ની વેલોસિટી આ ડાયરેક્શનમાં સપોઝ v છે વેવ ની વેલોસિટી આ ડાયરેક્શનમાં શું છે v છે તો આપણને ખબર પડે કે સર અહીંયા એક્સ સુધી પહોંચવા માટે વેવ પલ્સને કેટલો ટાઈમ 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 લાગ્યો 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 હશે 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 તો કે સો ઇફ યુ સી કે આનું ડિસ્પ્લેસમેન્ટ અત્યારે કેટલું હશે એ મારે ગોતવાનું છે મને સર એ ખબર છે કે એટ એક્સ ઇક્વલ ટુ ઝીરો ટાઈમની રિલેટેડમાં ડિસ્પ્લેસમેન્ટ અહીંયા ઓલરેડી લખેલું છે મારે ગોતવાનું છે કે સર એટ એક્સ ઇક્વલ ટુ એક્સ અને આઈ હેવ ગીવન અવલ ટુ મતલબ ટી અને એટ સમ ડિસ્પ્લેસમેન્ટ શું ડિસ્પ્લેસમેન્ટ હશે એ ઓલરેડી ખબર છે વાય ઇક્વલ ટુ એફ ઓફ ટી દેટ ઇઝ અ ફંક્શન મતલબ અહીંયા મારી પાસે કંઈક ઇક્વેશન પડેલી છે કે જે એક્સ ઇક્વલ ટુ ઝીરોના ડિસ્ટર્બન્સને લખતી હોય બરાબર સો હવે મારે શું જોઈએ છે અત્યારે સર મારે એવું જોઈએ છે એટ સમ રેન્ડમ એક્સ એન્ડ ટાઈમ ટી આનું ડિસ્પ્લેસમેન્ટ કેટલું હશે તો તમે એમ જોઈ શકો કે એટ ટાઈમ ટી

ઓકે બીકોઝ આ વેવ ને અહીંયા થી અહીં પહોંચતા x બાય v ટાઈમ લાગે તો સર મને ઓલરેડી ખબર છે કે x 0 ઉપર ટાઈમ ના રિસ્પેક્ટ માં ડિસ્પ્લેસમેન્ટ કાઢતા મને આવડે જ છે તો બસ હું એ જ કરી શકું કે ટાઈમ ની જગ્યાએ મૂકી દઉં કે t x v શું મૂકી દઉં t x v તો મને આ શું મળશે સર આ ડિસ્પ્લેસમેન્ટ એવું મળશે કે x v t x v ટાઈમે હે y x 0 નો ડિસ્પ્લેસમેન્ટ શું હતું એ અત્યારે અ ટી ટાઈમ ઉપર એક્સ ઇક્વલ ટુ એક્સ ડિસ્પ્લેસમેન્ટ થઈ જશે આઈ હોપ તમને ખબર પડતી હશે ઇન ફેક્ટ આપણે આમાં એ જ કરતા હતા વાય ઇક્વલ ટુ એફ ઓફ ટી કરતા હતા તો માની લો જેમ કે અહીંયા આપણે વન યુનિટ ઉપર કાઢતા હતા તો આપણને ખબર છે ત્યારે એક્સ બાય વી ની વેલ્યુ શું આવતી હતી વન સેકન્ડ તો આપણે એને ટી માઇનસ વન કન્સિડર કરતા હતા યાદ હોય તો આપણે જોયું કે ટી ઇક્વલ ટુ વન સેકન્ડ ઉપર અહીંયા સર શું ડિસ્પ્લેસમેન્ટ હશે તો કે સર ઈ ડિસ્પ્લેસમેન્ટ હશે જે ટી ઇક્વલ ટુ ઝીરો ઉપર આનું છે તો આપણે શું કરતા હતા અને ટી ઇક્વલ ટુ ઝીરો ઉપર આનું શું છે

અને કયા ટાઈમે કારણ કે અલગ અલગ ટાઈમે અલગ અલગ ફોટો આવવાનો છે ઈ મને આ ઇક્વેશન કહી દેશે તો મેં શું કર્યું એ સાઈનમાં ટી વી રાખી દીધું એકવાર રાખી દીધું તો તમે આ બાજુ લઈ જાઓ બરાબર અને થોડુંક મેનુપુલેટ કરો એટલે ફાઇનલી આ વસ્તુ કઈક આવી બનતી જાય છે ઓકે આ બધી જ વસ્તુ આપણે નેક્સ્ટ ક્લાસમાં ડિસ્કસ કરશું અત્યારે ખાલી એચસીવીની ની એક વસ્તુ વાંચી લેજો બરાબર મતલબ કે આ કેવી રીતના આપણે ડિરાઈવ કરીએ છીએ આ વેવ ની ઇક્વેશન ધેટ ઇઝ વેરી વેરી ફંડામેન્ટલ અને બહુ ઇમ્પોર્ટન્ટ जो आप वस्तु समझासे तोज अगर तुमने साउंड वेव समझासे साउंड वेव समझासे तो પછી अगर બીજો આ વેવ નો એપ્લિકેશન વેવ ઓપ્ટિક્સ છે એ સમજાસે ઓકે સો एकदम फंडामेंटली क्लियर થવું જોઈએ હવે સમ વેવ ટ્રાન્સફરિંગ ઇન ધીસ ડાયરેક્શન બરાબર ઇટ ઇઝ હેવિંગ વેલોસિટી V તો યુ હેવ ધીસ ઇક્વેશન નાઉ ગિવ ઇટ અ થોટ વોટ ઇફ વેવ ઇઝ ટ્રાન્સમિટિંગ ઇન ધીસ ડાયરેક્શન મતલબ ધ વેલોસિટી ઇઝ નેગેટિવ તો શું થાય ઓકે સો थिंक अबाउट इट જોયા વગર બરાબર આમ તો તમે ગૂગલ કરશો તો તરત મળી જશે બટ ડોન્ટ ગૂગલ ઇટ ટ્રાય ટુ થિંક ઇટ બાય યોર સેલ્ફ અને વિચારીને તમે મને મોકલશો બધાએ સોલ્વ કરીને મોકલવાના છે સ્પેશિયલી બી ગ્રુપ સ્ટુડન્ટ ઓકે ટ્રાય ટુ સોલ્વ ટ્રાય ટુ સોલ્વ કે કઈ રીતે તમને એફ વાય ઇક્વલ ટુ એફ ઓફ ટી નાખું તો શું એમાં ચેન્જ કરીશ કે આ પલ્સ જે છે એ જો આ ડાયરેક્શનમાં ટ્રાવેલ કરતી હોય તો એની ઇક્વેશન મને ડાયરેક્ટલી મળી જાય ઓકે જસ્ટ ગીવ ઇટ અ થોટ ઓકે સો આઈ હોપ યુ હેડ ઇનફ ફોર ટુ નાવ યુ હેવ ટુ રીડ ધ વન્સ બરાબર એમાં થોડોક આગળનો પાર્ટ જવા દેજો ઇક્વેશન વેવ ની ડિરાઈવ કરે ત્યાં સુધી જોઈ લેજો આગળની વસ્તુ આપણે સટાકેથી ફટાફટ ચાલુ કરી દેજો ઓકે થેન્ક યુ વેરી મચ સીયુ ઓલ ઇન નેક્સ્ટ ક્લાસ